નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે કપરા સમયમાં કોરોના સામે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા લોકડાઉનને સફળ બનાવવા બદલ સૌપ્રથમ આપ સૌનો ખૂબ ખૂબ આભાર પરંતુ આ કોરોના વાયરસને કારણે ઘણા બધા સાઈડ ઇફેક્ટ્સ એટલે કે આપણે ઘણી બધી વસ્તુ જાણવા મળેલી છે શીખવા મળેલી છે તો એની વાત કરીએ આપણે આજના વિડીયોમાં તો સૌપ્રથમ છે કે ફાલતું એક પણ પૈસો ખર્ચ કર્યા વગર પણ સરળતાથી દિવસો પસાર થઈ શકે છે મિત્રો તમને લાગશે કે કઈ રીતે તો આપણે સવારથી કરી અને સાંજ સુધીનું આપણું રૂટિન વર્ક જોઈએ તો ઘણા બધા એવા ખર્ચા આપણે કરતા હોઈએ છીએ કે જે બિનજરૂરી હોય છે જે ખર્ચ કરવાની કોઈ પણ જરૂરિયાત હોતી નથી તો આ કોરોના વાયરસના હિસાબે આપણને એક ખ્યાલ તો ચોક્કસ આવી ગયો છે કે ફાલતુ એક પણ પૈસો ખર્ચ કર્યા વગર પણ સરળતાથી દિવસ આપણો પસાર થઈ શકે છે અત્યારે તમે ઘરે જશો તો દિવસ દરમિયાન તમે વિચારી શકો છો કે જો કદાચ તમે બહાર હોવ તો કેટલો ખર્ચ થતો હશે અને ઘરે છો તો કેટલો થશે તો મિત્રો ફાલતુ કોઈ પણ એક પણ પૈસો ખર્ચ કર્યા વગર પણ સરળતાથી આપણા દિવસો પસાર થયા છે થઈ રહ્યા છે અને થવાના છે ત્યારબાદ વાત કરીએ આપણે ખોટા ખર્ચ કારણ વગરનો રઘવાટ નિર્થક ઉદ્વેગ બહેતર ભવિષ્યની ભ્રમણા અને બે મતલબ ભાગાદોડી વગર પણ જીવી શકાય જ છે અને આપણે બધા અત્યારે જીવી રહ્યા જ છીએ આનો મતલબ એવો કાઢી શકાય કે કાલ સવારે શું થવાનું છે કંઈ ખ્યાલ નથી એની ચિંતા નથી કરવાની આપણે અત્યારે જે આપણી પાસે રિસોર્સિસ છે એમાંથી જીવી શકાય છે કોઈ પણ જાતની ભાગાદોડી નથી જનજીવન બધું સ્થિર થઈ ગયેલું છે પરંતુ આપણે આ કોરોના વાયરસને હિસાબે એ સમજી શક્યા છીએ કે જન્મદિવસની ઉજવણી સગાઈની ઉજવણી લગ્નજીવનની ઉજવણી બધું અત્યારે પરિવારને વચ્ચે અંદર આવી ગયેલું છે તો ખોટા ખર્ચા કારણ વગરનો રઘવાટ નિર્થક ઉદ્વેગ બહેતર ભવિષ્યની ભ્રમણા કે ભવિષ્યમાં આ થશે ઓલું થશે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ આવી જ ગયો છે કે માણસ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે એક નાનકડો કોરોના વાયરસે આખી દુનિયાને શકંજમાં લઈ લીધેલા છે અને ઘરની અંદર બેસાડી દીધેલા છે ત્યારબાદ વાત કરીએ આપણે મિત્રો આગળ કે જેન્યુન લાઈફ કેટલી સસ્તી અને પરવડે તેવી આજે પણ છે મિત્રો આપણે ઘણા બધાને બ્યુટી પાર્લર પાર્લરની અંદર જવાનો શોખ હશે ઘણા બધા બીજા આડા ખર્ચા કરવાનો શોખ હશે પરંતુ અત્યારે આપણે ઘરે જ છીએ તો તમને બધાને ખ્યાલ હશે કે જીવન જરૂરી વસ્તુઓ જ જરૂરી છે બાકીની અન્ય વસ્તુઓની કોઈ જરૂર નથી રહેતી તો આપણી જેન્યુન લાઈફ પણ અત્યારે ખૂબ જ સારી સસ્તી છે અને પરવડે તેવી છે તો આ પણ ખૂબ જ એક શીખવા મળેલું છે કે મોંઘા રૂમ સ્પ્રે મોંઘા પરફ્યુમ્સ બોડી સ્પ્રે વગેરેની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી બ્યુટી પાર્લરમાં જવાની જરૂરિયાત અથવા નથી બીજા કોઈ શોખ પૂરા કરવાની જરૂરિયાત તો જેન્યુન લાઈફ ખૂબ જ સસ્તી છે તો મિત્રો એ જીવવા તરફ આપણે પ્રયાસ કરીશું ત્યારબાદ વાત કરીશું આપણે આગળ ખોટું ખોટું રખડવા કરતા પોતાની જાત સાથે પણ સમય વિતાવી શકાય તો મિત્રો આ ખૂબ જ અગત્યનું છે કે ખોટું ખોટું રખડવા કરતા પોતાની જાત સાથે પણ સમય વિતાવી શકાય છે મિત્રો આ અમૂલ્ય મનુષ્ય અવતાર આપણને મળેલો છે તો તે આપણા માટે જીવી લઈએ થોડુંક એક બીજા માટે તો આપણે જીવતા જોઈએ છીએ કદાચ તમને ખ્યાલ નહીં હોય કે આપણા જિંદગીના આપણે ઘણા સમય અથવા તો અડધાથી જાજી જિંદગી છે આપણે તે બીજા માટે કાઢી નાખીએ છીએ આપણા માટે કોઈ જાતનો સમય રહેતો નથી તો મિત્રો અત્યારે આપણા માટે જીવવા માટે ખૂબ જ સારો સમય મળેલો છે તો સૌ પ્રથમ કે તમે તમારા માટે પણ અત્યારે ટાઈમ કાઢી શકો છો તમારા વિચારો તમે જોઈ શકો છો રજૂ કરી શકો છો તો ખોટું ખોટું રખડવા કરતાં પોતાની જાત સાથે પણ સમય વિતાવી શકાય છે ત્યારબાદ વાત કરીએ કે હવે હોટલમાં ન જઈએ તો પણ ચાલી શકે એ જ્ઞાન થયું આ ખૂબ જ મિત્રો અગત્યનું છે કે ઘરની અંદર નાના આમથો થો જન્મદિવસ હોય લગ્ન એનિવર્સરી હોય અથવા કોઈ પણ નાનો પ્રોગ્રામ હોય તો અત્યારનું એક વેસ્ટર્ન કલ્ચર આવી ગયેલું છે કે બહાર હોટલમાં જવું એ જ મિત્રો વસ્તુ અત્યારે તમે ઘરે પણ એન્જોય કરી શકો છો શું આ લોકડાઉન દરમિયાન કોઈનો જન્મદિવસ નથી આવેલો શું નથી આવવાનો આવવાનો છે મિત્રો તો આ બધી વસ્તુ એવી છે કે તમે હોટલમાં ન જઈ શકો અને ઘરે પરિવાર સાથે પણ સેલિબ્રેટ કરી શકો છો તો કોરોના વાયરસના હિસાબે અત્યારે પરિવારને ભેગો કરી દીધેલો છે ત્યારબાદ વાત કરીએ આપણે આગળ કે પીઝા બર્ગર જેવા બહારના ખોરાક અને ઠંડા પીણા કે આઈસક્રીમ વિના પણ જીવી શકાય છે એ પણ જાણવા મળ્યું છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે લોકડાઉનના હિસાબે બધી તમામ દુકાનો છે તે બંધ રહેલી જ છે તો પીઝા છે કે બર્ગર કે કોઈ પણ વસ્તુ મળતી નથી તો પણ એના વગર આપણે લાઈફ જીવી શકીએ છીએ ઘણા માણસોને આદત છે કે રોજ રાત્રે અથવા બહારના પીઝા બર્ગર જેવા ખોરાક ખાવાની ટેવ હોય છે ઠંડા પીણા આઈસ્ક્રીમની જરૂરિયાત હોય છે તો અત્યારે તે લોકડાઉનના હિસાબે નથી તો શું માણસ નથી જીવી શકતા જીવી શકે છે મિત્રો તો પીઝા બર્ગર જેવા બહારનો ખોરાક જંક ફૂડ ખાવો ન જોઈએ ઘરે જ જમવું જોઈએ ત્યારબાદ વાત કરીએ આપણે આગળ કે પહેલી વખત સમજાઈ રહ્યું છે કે જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે મિત્રો જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત છે એ ખૂબ જ અગત્યનું છે એની વાત કરીએ આપણે તો કાયમની લાઇફસ્ટાઈલ અને અત્યારે લોકડાઉનની લાઈફસ્ટાઈલ જોઈ શકશો તમે કે ફક્ત આપણને શું જરૂર છે કહેવાની જરૂર છે મિત્રો બે ટાઈમ જમવાનું સવારે ચા સાંજે ચારે જ ફક્ત જરૂરિયાત રહે છે નથી બીજી કોઈ ભાગદોડ નથી પેટ્રોલ નથી ગાડી નથી બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત તો આપણી નીડ્સ ઓછી થઈ જશે અપેક્ષાઓ ઓછી થઈ જશે તો જીવન ખૂબ જ જીવવું આસાન થઈ જશે તો મિત્રો આ આપણી મિનિમમ નીડ્સ હશે તો આપણે હંમેશા પરિવારને સમજાવી શકીએ છીએ કે ખુશ રહી શકીએ છીએ ત્યારબાદ વાત કરશું આપણે કે શૂઝ શુઝરેક ડ્રેસિંગ ટેબલમાં પડેલી કેટલીય સામગ્રી નિર્થક છે ઘણા મિત્રો અથવા ઘણા પરિવારો હશે અથવા ઘણા મેમ્બરો હશે કે જેને બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાનો વાપરવાનો ખૂબ જ શોખ રહેલો હોય છે તેના ઘરે જોશો તો ત્રણ થી ચાર જાતના શૂઝ બ્રાન્ડેડ પડેલા હશે જે ત્રણ હજાર ચાર હજાર પાંચ હજારની કિંમતના હશે ગોગલ્સ હશે રિસ્ટ વોચ્સ હશે રૂમ્સ રૂમ ફ્રેશનર હશે રૂમ સ્પ્રે હશે આ બધી વસ્તુઓ અત્યારે બ્રાન્ડેડ બધી બ્રાન્ડેજ થઈને રહી ગયેલી છે તેની કોઈ પણ જરૂરિયાત નથી જો તમે તે વાપરશો નહીં તો પણ ચાલશે અને વાપરશો તો પણ ચાલશે એટલે આ બધી વસ્તુઓ અત્યારે ખૂબ જ નિર્થક થઈ ગયેલી પડેલી છે ત્યારબાદ વાત કરશું આપણે આગળ કે સવારે શેડ્યુલ મુજબ જાગવાની કે રાત્રે સમયસર સુવાની ઝંઝાણમાંથી પહેલી વખત મુક્તિ મળેલી છે મિત્રો નોકરી કરતા વર્કર્સ હોય કે દુકાનદાર હોય કોઈ પણ હોય સાંજે કામ ઉપરથી મોડું આવવું સવારે ટિફિન વહેલું બનાવવાનું ત્યારબાદ નોકરી પર જવાનું કંઈ સુવાનો કે જાગવાનો કે કોઈ પણ શેડ્યુલ હતો નહીં હવે અત્યારે તમે જોઈ શકો છો આરામથી તમે તમારા પરિવાર સાથે શાંતિથી સૂઈ શકો છો આરામ કરી શકો છો એટલે આ બધી જનજાણમાંથી કોરોના વાયરસના હિસાબે મિત્રો એકવીસ દિવસ તો એકવીસ દિવસ તમને મુક્તિ મળેલી છે તો એને એન્જોય કરો મિત્રો ત્યારબાદ વાત કરીએ આગળ આપણે કે આજ લાઈફસ્ટાઈલ રહેશે તો મહિના સુધી ન કમાઈએ તો પણ ઘર રસોડું ચાલે તેની ખાતરી થઈ ગઈ છે તો મિત્રો ખરેખર અત્યારે મિનિમમ નીડ્સ છે ઓછું હશે તો પણ ચાલશે આપણે પાંચ દિવસ જેવો સમય થઈ ગયો છે સોળ દિવસ છે તો આપણે જે ઓછી જરૂરિયાતો છે તો પણ આપણું જીવન સહેલાઈથી ચાલી શકે છે ઘણા મિત્રોને ફરિયાદ હોય છે કે અમને આ નથી મળતું પણ મિત્રો ગામો ગામ તે જોઈ શકો છો કે આશ્રમો છે અથવા સેવાકીય ટ્રસ્ટો દ્વારા જમવાનું તો બધી જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજું કે આજે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે હજીના હવેના દિવસો પણ તમે સ્ટે હોમ એટલે કે ઘરે રહો અને સ્વસ્થ રહો